તો મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક 2019 પરીક્ષા ક્યારે આવશે, કેટલી વાર છે અને શું 12મા ધોરણવાળાને ફરીથી લેવામાં આવશે, નોટિફિકેશન ફરીથી આવશે, ફોર્મ ફરીથી ભરાશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી અને વિદ્યાર્થી મિત્રોએ કહ્યું હતું કે સર, એના વિશે સ્પેશિયલ એક વિડીયો બનાવો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને જણાવવામાં આવશે, જે જે તમારા કોમેન્ટના પ્રશ્નો હતા તેનું સમાધાન આ વિડીયોમાં આવશે. સાથે મિત્રો, તલાટી એક્ઝામની પણ ટિપ્સ આપીશું. જો તે પહેલાં કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઇબ કર્યા પછી તમને આવનારી એક્ઝામના નોટિફિકેશન અને એક્ઝામ લગતી માહિતી તમને આપવામાં આવશે. પહેલો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રોનો કે સર, 2019ની અંદર ફોરેસ્ટની એક્ઝામ આવશે? તો હા મિત્રો, 2019ની અંદર જ ફોરેસ્ટની એક્ઝામ આવશે, ફરીથી એક્ઝામ આવશે, સીટ વધારા સાથે એક્ઝામ આવવાની સંભાવના છે. અને મિત્રો, 2019ની અંદર એક્ઝામ આવવાની સંભાવના છે. બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ પૂરી થયા બાદ તલાટી, નાયબ ચિટનેસ, વિસ્તરણ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મિત્રો આવનારી એક્ઝામના ઘણા બધા મિત્રો જીએસએસબી દ્વારા ભરતી પરીક્ષાઓ બહાર પાડવામાં આવશે. ઓછામાં ઓછી મિત્રો 6-7 ભરતી બહાર પાડવામાં આવશે, જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ જાણ લેવાની રહેશે. તે માટે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં એક્ઝામની તૈયારી છોડી દીધી હોય તે જરૂર એક્ઝામની તૈયારી ચાલુ કરી દે, કારણ કે ઘણા સંવેદનશીલ વિદ્યાર્થી મિત્રો હોય છે. અને ખાસ કરીને જે ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરે છે, જેમાં 200 માર્કની અંદર જે 50% છે તમે ફોરેસ્ટનું હાલમાં ન વાંચો, પરંતુ જે કોમન સિલેબસ છે, કોમન સિલેબસ એટલે કે જે બિન સચિવાલયમાં હોય છે, તલાટીમાં હોય છે, પોલીસ ઇન્સ્પેક્ટરમાં હોય છે, નાયબ ચિટનેસમાં હોય છે, વિસ્તરણ અધિકારીમાં હોય છે, ડીવાયએસઓમાં હોય છે, એવા કે સ્ટાફ નર્સની એક્ઝામમાં હોય છે, કે જે ટેટની દરેક પ્રકારની એક્ઝામમાં જે કોમન સિલેબસ હોય છે તેની તૈયારી ચાલુ રાખો. અને મિત્રો, જ્યારે તમારી એક્ઝામનું નોટિફિકેશન બહાર પડી જાય, ફરીથી એક્ઝામની ડેટ જાહેર થઈ જાય, ત્યાર પછી તમે એ એક્ઝામના વિષય તમારે જો વાંચવાની ઈચ્છા હોય તો વાંચો, પરંતુ હાલમાં તો તમે કન્ટિન્યુ તૈયારી ચાલુ રાખો. બીજી વસ્તુ છે કે એક્ઝામ કયા સમયગાળાની અંદર લેવામાં આવશે. તો મિત્રો, જણાવ્યું છે કે બિન સચિવાલય એક્ઝામ પૂર્ણ થયા પછી થોડા જ સમયના અંદર ફરીથી નોટિફિકેશન આવવાની સંભાવના છે, ફરીથી સીટ વધારા સાથે આવશે, તલાટી એક્ઝામમાં પણ એવી રીતે થશે. 12 પાસવાળા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન ઘણો છે કે જેને ગ્રેજ્યુએશન કર્યું નથી. તો મિત્રો, કોઈ પણ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે, જેવી રીતે કે આપણે તમને સમજાવીએ છીએ કે કોઈ પણ ગવર્મેન્ટ રૂલ્સમાં, જેમ કે 2005ની અંદર એક સુપ્રીમ કોર્ટનો એક કાયદો બનેલો કે 2005 પછી 2 બાળકથી વધુ ધરાવતા ઉમેદવાર મિત્રો ચૂંટણીની અંદર ફોર્મ ના ભરી શકે. મિત્રો, આવી રીતે જે વસ્તુ સરકાર તરફથી જે બહાર પાડવામાં આવે છે, જે રૂલ્સ રેગ્યુલેશનમાં ચેન્જિંગ કરવામાં આવે છે, પરંતુ જે પહેલાં નોટિફિકેશન બહાર પડી ગઈ હોય અને પછીથી નોટિફિકેશન બહાર ફરીથી પડે, તો જે પહેલાં નોટિફિકેશન કેન્સલ થઈ હોય તે પહેલાં નોટિફિકેશન આધારે જ લેવામાં આવે છે. તો મિત્રો, લીગલ રૂલ્સ પ્રમાણે 12 પાસવાળાને તક મળવાની સંભાવના ઘણી છે, કારણ કે મિત્રો હાલના જેટલા પણ આવી રીતે ભરતી પરીક્ષામાં ચેન્જિંગ થયા ગુજરાત 12 અથવા મિત્રો યુપીએસસી, જીપીએસસી જેવી એક્ઝામમાં, તો પણ મિત્રો પહેલાંની નોટિફિકેશન સંદર્ભમાં જ ગણવામાં આવે છે. કારણ કે મિત્રો, જ્યારે પણ એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યારે તમને એવું લખવા, 2017ની એક્ઝામનું રિઝલ્ટ 2021માં આવે, 20માં આવે, તો મિત્રો જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યારે એક્ઝામની આજુબાજુમાં જે નોટિફિકેશન ડેટ હોય છે તે 2018-19ની હોય છે, અને રિઝલ્ટ આવે ત્યારે એ જ બતાવે છે કે 2018-19નું રિઝલ્ટ આવ્યું. તો મિત્રો, 2018-19નું રિઝલ્ટ આવ્યું, પરંતુ 22માં રિઝલ્ટ આવે તો પણ 18-19 જ બતાવે છે. માટે મિત્રો, નોટિફિકેશન પ્રમાણે નોટિફિકેશન જે પહેલાં હતી એ જ નોટિફિકેશન માન્ય ગણવામાં આવશે. તો મિત્રો, એ નોટિફિકેશનમાં એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન જે હતું તે એના આધારે જ લેવાની સંભાવના બની શકે એમ છે. માટે જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ટેન્શનમાં હતા કે 12 પાસવાળા વિદ્યાર્થી મિત્રો, હા, પરંતુ મિત્રો હવે જે નોટિફિકેશન નવી આવશે તેની અંદર ગ્રેજ્યુએશનનો સમાવેશ કરવામાં આવશે, પણ નવી ભરતી નવા સમયમાં, પહેલાંની જે જૂની ભરતી છે તેમાં 12 પાસ લેવાની સંભાવના થઈ શકે તેમ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂર લાઇક કરજો, અને ખાસ કરીને ધોરણ 12 પાસવાળા અને જે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ, તલાટી અને બીજી સ્ટાફ નર્સ કે બિન સચિવાલય ક્લાર્ક કે પછી ત્યાર પછી નાયબ ચિટનેસ, વિસ્તરણ અધિકારી કે ડીવાયએસઓ જેવી એક્ઝામની તૈયારી કરીને પોતાનું કારકિર્દીની અંદર પોતાના કરિયરમાં કંઈક બનવા માગે છે, તે જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.